ગીત શાસ્ત્રનું પુસ્તક એનો ઈઠોતેર મો અધ્યાય શાસ્ત્રનું પુસ્તક અધ્યાય ઇઠોતેર આસાફનું માસ્કિલ હે મારા લોક મારો નિયમ સાંભળો મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો હું દ્રષ્ટાંત કહીને મારો મુખ ઉગાડીશ હું પુરાણી ગુળ વાતો ઉચ્ચારીશ કે જે આપણે સાંભળી તથા જાણી છે જે આપણા પૂર્વજોએ આપણને કહી છે યહોવાના સ્તોત્ર તેનું સામર્થ્ય તથા તેના કરેલા આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહીં કેમ કે તેણે યાકુબમાં સાક્ષ્ય સ્થાપ્યું અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો તે વિશે તેણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે જેથી આવતી પેઢીના જે બાળકો જન્મે તેઓ તે જાણે અને તેઓ મોટા થઈને પોતાના સંતાનને તે જણાવે જેથી તેઓ ઈશ્વરની આશા રાખે અને દેવના કામ વિસરી જાય નહીં અને તેની આજ્ઞાઓ પાળે વળી પોતાના પિતૃઓના જેવી હઠીલીતા ફિતુરી પેઢી કે જેઓએ પોતાના હૃદય સિદ્ધ રાખ્યા નહીં અને પોતાનો આત્મા દેવ પર દ્રઢ રાખ્યો નહીં તેમના જેવા તેઓ ન થાય એફ્રાઇમ પુત્રો શસ્ત્ર સજ્જિત તથા ધનુરધારી હોવા છતાં લડાઈના દિવસમાં પાછા હટી ગયા તેઓએ દેવનો કરાર પાડ્યો નહીં અને તેના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી તેના કૃત્યો તથા ચમત્કારો તેણે તેઓને દેખાડ્યા હતા તે તેઓ ભૂલી ગયા મિસર દેશમાં સુઆનના ક્ષેત્રમાં તેઓના પિતૃઓની નજર આગળ તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા તેણે સમુદ્રના બે ભાગ પાડીને તેઓને પાર ઉતાર્યા અને ઢગલાની જેમ પાણી સ્થિર રાખ્યું વળી દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોડતો હતો તેણે અરણ્યમાં ખડકોને ફાળી નાખીને જાણે ઊંડાણમાંથી કાઢ્યું હોય તેમ કરીને તેઓને પુષ્કળ પાણી વળી તેણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને નદીઓની જેમ પ્રવાહ ચલાવ્યો તો પણ તેઓ નિત્ય તેની વૃદ્ધ પાપ કરતા રહ્યા એટલે અરણ્યમાં પરાત્પરની સામે તેઓ દંગો ચાલુ રાખ્યો પોતાના ખાવદરાપણાને વશ થઈને ખાવાનું માગીને તેઓએ પોતાના હૃદયથી દેવની પરીક્ષા કરી તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા તેઓએ કહ્યું શું અરણેમાં દેવ ભોજન તૈયાર કરી શકે તેણે ખડકને લાકડી મારી અને પાણી વહી નીકળ્યું અને વેળા પુષ્કળ ચાલ્યા પણ શું તે રોટલીએ આપી શકે છે પોતાના લોકોને સારું તે માંસ પૂરું પાડી શકશે એ સાંભળીને યહોવા આ કોપાય થયો યાકુબની વિરુદ્ધ તેનો અગ્નિ ઉઠ્યો ઈસરાયલ પર તેનો ક્રોધ ભભૂક્યો કેમ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહીં અને તેના તારણનો ભરોસો રાખ્યો નહીં તો આ પણ તેણે વાદળાને આજ્ઞા આપી અને આકાશના દ્વાર ઉઘાડ્યા ખાવાને માટે તેમના પર તેણે માનના વરસાવ્યું અને તેઓને સ્વર્ગીય ભોજન આપ્યું માણસોએ દેવદૂતોની રોટલી ખાધી તેઓને તૃપ્તિ થતા સુધી તેણે ખોરાક મોકલ્યો તેણે આકાશમાં પૂર્વ તરફથી વાયુ ફૂંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી વાયુ ચલાવ્યો તેણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમના પર વરસાવ્યા તેઓની છાવણી વચ્ચે તેઓના રહેઠાણોની ચારે બાજુએ તેણે તે પાળ્યા તેઓ તે ખાઈને બહુ તૃપ્ત થયા તેઓને જે ઉત્કંઠા હતી તેણે પૂરી કરી તેઓની ઉત્કંઠા હજી તો પૂરી થઈ ન હતી અને ભોજનના કોળિયા તેમના મોઢામાં હતા એટલામાં તો ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઉઠ્યો તેણે તેઓમાંના સૌથી રુષ્ટ પુષ્ટોને મારી નાખ્યા ઈસરાયલના જુવાન પુરુષોને માર્યા આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા અને તેના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં માટે તેણે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા તેણે તેઓને માર્યા ત્યારે જ તેઓએ તેને શોધ્યો તેઓ પાછા વળ્યા અને આતુરતાથી દેવને શરણે આવ્યા તેઓએ સંભાળ્યું કે દેવ તેઓનો ખડક છે ચાપરાત પર દેવ તે જ તેઓનો છોડાવનાર છે પરંતુ તેઓએ પોતાને મોડે તેની ખુશામત કરી અને પોતાની જીભે તેની આગળ જૂઠું બોલ્યા કેમ કે તેઓના હૃદય તેની આગળ સિદ્ધ ન હતા અને તેઓ તેના કરાર બાબત દ્રઢ રહ્યા ન હતા પણ તે પૂર્ણ રેમી હોવાથી તેણે તેઓનું પાપ માફ કર્યું અને તેઓનો નાશ કર્યો નહીં હા વારંવાર તેણે પોતાનો કોપ સમાવ્યો અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહીં તેણે સંભાળ્યું કે તેઓ કેવળ ક્ષુદ્ર છે અને જતો રહીને પાછો ન આવનાર વાયુ જેવા છે તેઓએ કેટલી વાર અરણ્યમાં તેની સામે ફિતુર ઉઠાવ્યું અને રાનમાં તેને દુખી કહ્યો તેઓએ પાછા હટીને દેવની પરીક્ષા કરી અને ઈસરાયલના પવિત્ર દેવને માઠું લગાડ્યું તેઓએ તેના બળવાન હાથને વળી તેણે શત્રુથી તેઓને છોડાવ્યા તે દિવસને સંભાળ્યો નહીં તેણે કેવી રીતે મિસરમાં પોતાના ચિહ્ન તથા સુવાનના ક્ષેત્રમાં પોતાના ચમત્કાર કર્યા તેણે તેઓની નદીઓને તથા તેઓના વેડાઓને લોહી વહેતા બનાવી દીધા જેથી તેઓ તે પી શકે નહીં તેણે ડાંસના ટોળે ટોળા મોકલ્યા તેઓએ તેમને ખાઈ નાખ્યા વળી દેડકાઓને મોકલ્યા તેઓએ તેમને નષ્ટ કર્યા તેણે તેઓની પેદાશ કાતરાઓને તથા તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું તેણે કરાથી તેઓના દ્રાક્ષ તથા હિમથી તેઓના ગુલ્લર જાળવવાનો નાશ કર્યો વળી તેણે તેઓના ઢોર કરાને તથા તેઓના ટોળા વીજળીને સ્વાધીન કર્યા તેણે રોષ કોપ તથા સંકટ દુષ્ટ દૂતોની માફક મોકલીને તેઓ પર પોતાનો કોપ પ્રગટાવ્યો તેણે પોતાના કોપને માટે રસ્તો કર્યો તેણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહીં પણ તેઓના જીવ મરકીને સ્વાધીન કર્યા તેણે મિશ્રમાં સર્વપ્રથમ જન્મેલાને મારી નાખ્યા હામના તંબુઓમાં તેઓના પ્રથમ જન્મેલા નર બાળકોને માર્યા પણ તે પોતાના લોકોને ઘેટાની જેમ કાઢી લાવ્યો અને અરણ્યમાં ટોળાની જેમ તેઓને દોર્યા તેણે તેઓને એવા સહિસલામત ચલાવ્યા કે તેઓ બીધા નહીં પણ સમુદ્રે તેઓના શત્રુઓને ગરક કરી દીધા તે પોતાના પવિત્ર દેશની હદમાં એટલે તેને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં તેમને લાવ્યો વળી તેણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઈસરાયેલના કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા તો પણ તેઓએ પર દેવની પરીક્ષા કરીને તેની સામે બળવો ઉઠાવ્યો અને તેના સાક્ષ્યો પાળ્યા નહીં પણ તેઓ પાછા ફરી જઈને પોતાના પૂર્વજોની જેમ નિમક રામ થયા વાંકા ધનુષના બાણની જેમ તેઓ આડે રસ્તે ચડ્યા કેમ કે તેઓએ પોતાના ઉચ્ચ સ્થાનો વડે તેને રોષ ચડાવ્યો અને પોતાની કોયલી મૂર્તિઓ વડે તેને ગુસ્સો ઉત્પન્ન કર્યો દેવે એ સાંભળ્યું ત્યારે તે કોપાયમાન થયો અને તેને ઈસરાયલ પર બહુ કંટાળો આવ્યો તેથી તેણે સિલોનો માંડવો એટલે જે તંબુ તેણે માણસોમાં ઉભો કર્યો હતો તેનો ત્યાગ કર્યો તેણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા વળી તેણે પોતાના લોક તરવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયો અગ્નિએ તેઓના જુવાનોને ખાઈ નાખ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યા નહીં તેઓના યાજકો તરવારે માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહીં જેમ કોઈ ઊંઘમાંથી જાગે તેમ દ્રાક્ષરસની કેફથી હોકારો કરનાર પરાક્રમી પુરુષની જેમ પ્રભુ જાગ્યો તેણે પછવાડેથી પોતાના શત્રુઓને માર્યા તેણે તેઓના ઉપર સદાને માટે અપમાન આણ્યું વળી તેણે યુસફના તંબુનો ઇનકાર કર્યો અને એફ્રાઇમના કુળને ના પસંદ કર્યું પણ તેણે યહુદાના કુળને એટલે પોતાના વાલા સિયોન પર્વતને પસંદ કર્યો અને પર્વતો જેવું અને સદાને માટે સ્થાપન કરેલી પૃથ્વીના જેવું તેણે પોતાનું પવિત્ર સ્થાન બંધાવ્યું તેણે ઘેટાના વાળાઓમાંથી પોતાના સેવક દાઉદને પસંદ કરીને લીધો દુજણી ઘેટીઓની પાછળ ફરતો હતો ત્યાંથી તેના લોક યાકુબના સંતાનનું તથા તેના વારસા ઇસરાયલનું પાલન કરવા તે તેને લાવ્યો તેણે પોતાના હૃદયની નિર્દોષતાથી તેઓનું પાલન કર્યું અને પોતાના હાથના ચાતુર્યથી તેઓને ચલાવ્યા